વિદ્યાર્થી મિત્રો, બાલગોકુલમ શૈક્ષણિક સંકુલમાં આપ સૌનું સ્વાગત છે. ગઈકાલે મેં તમને લોકોને જે હોમવર્ક આપ્યું હતું કર્યું છે ને? હં, કરતા રહેજો મને. સારું, ચાલો આજે હવે આપણે ગણિત વિષય શીખીશું. તમારી ડિસેમ્બર મહિનાની બુકમાં પેજ નંબર 20 અને 21 ઉપર જે આપેલ છે તે આપણે આજે અહીંયા શીખીશું. સૌપ્રથમ તો તમારા 20 નંબરના પેજ ઉપર તમે અત્યાર સુધી ક્યાં અંક સુધી શીખી ગયા છો? 70 સુધી, બરાબર. તો હવે આપણે 70 પછી શું આવે? તમે બોલતા હશો એટલે ખ્યાલ તો હશે જ, 70 પછી 71 આવે છે. તો આપણે અહીંયા અંક 71 શીખીશું. 7 એકડે 71. 71 કેવી રીતે બને છે? જે આપણે 70 સુધી શીખ્યા હતા એમાં 1 ઉમેરતા, 70 વત્તા 1 બરાબર 71, બરાબર. હવે અહીંયા જુઓ, તમારી બુકમાં નીચે આપેલા છે, નાના નાના બોક્સ આપેલા છે, એમાં લખેલું છે 7 એકડે 71. અને અહીંયા આપેલું છે જે ટપકી ટપકીવાળી લાઈન ઉપર આપણે એને ગૂંટવાનું છે, બોલતું જવાનું છે અને ગૂંટતું જવાનું છે, બરાબર. તો ચાલો બધા મારી સાથે ગૂંટજો અને બોલજો. 7 એકડે 71, 7 એકડે 71, 7 એકડે 71. આ રીતે સરસ રીતે ઘૂંટાઈ જાય અને આપણને સરસ અક્ષરે લખતા આવડી જાય, ત્યાર પછી આપણે એની નીચે જે નાના નાના બોક્સ આપેલા છે ને એમાં આપણે જાતે લખવાનું છે સરસ અક્ષરે. ચાલો લખજો બધા. 7 એકડે 71, 7 એકડે 71. આ રીતે આપણે એ બધા બોક્સને ભરવાના છે 7 એકડે 71ના. ત્યાર પછી જુઓ, એની બાજુમાં આપેલું છે, તમારી બુકમાં પણ આપેલું છે ને, જુઓ એ આપણે પહેલાં વાંચીશું. એ શું કહેવા માંગે છે? 70 7 એકડે 70 વત્તા 1 બરાબર 7 એકડે 71. તો આ રીતે જે આપેલું છે આપણે બોલતું જવાનું છે અને એને એ જ રીતે ગૂંટવાનું અને પછી આપણે સારા અક્ષરે લખવાનું છે. તો ચાલો આપણે એ પણ લખીશું. અહીંયા પહેલાં આપણે એને ગૂંટીશું. બોલજો બધા. 70 વત્તા 1 બરાબર 71. 70 વત્તા 1 બરાબર 71. આ રીતે તમે સરસ અક્ષરે ગૂંટી લો પછી એને નીચે જે લાઇન્સ આપેલી છે ને, ખાલી 3 લાઇન આપેલી છે એમાં આપણે એ રીતે બોલતું જવાનું અને લખતું જવાનું. ચાલો લખજો સરસ અક્ષરે. 70 વત્તા 1 બરાબર 71. આ રીતે આપણે 70 વત્તા 1 બરાબર 71, 7 એકડે 71 આવી રીતે બોલતું જવાનું અને સરસ અક્ષરે લખતું જવાનું. ચાલો હવે બધા લોકો લખવા માંડજો. શું બોલવાનું છે તો યાદ જ છે ને? 70 વત્તા 1 બરાબર 71, 7 એકડે 71. એક વખત બોર્ડ પર નજર ફેરવી અને જોઈ લો, પછી તમારે બુકમાં લખવાનું છે ને. ચાલો જોઈ લીધું બધાએ. હવે આગળ જુઓ, નીચે આપણને પ્રવૃત્તિ આપેલી છે. પ્રવૃત્તિમાં શું કહ્યું છે કે આગળ આવતો અંક લખો. આગળ આવતો એટલે અહીંયા જે બોક્સમાં આપેલો અંક છે પહેલાં કયો અંક આવે એ આપણે લખવાનું છે, બરાબર. ચાલો તો આપણે જોઈએ અહીંયા કયો અંક આપેલો છે. બોલો જો બધાએ. હા, 9 વડે 9 છે ને. 9 વડે 9ની પહેલાં શું આવશે? હા, 8 વડે 8. તો એની આગળના બોક્સમાં આપણે 8 લખીશું. ત્યાર પછી નીચે જુઓ, અહીંયા કેટલા આપેલા છે? 4 વડે 4. તો એની પહેલાં આવશે, બોલો બોલો બધાને આવડે આ તો, હા, 6 વડે 3. હવે એની નીચે તો બગડે 2 આપ્યા છે, તો બગડે 2 પછી શું આવે? બોલો, હા, 1 વડે 1. ચાલો હવે એની બાજુમાં જો અહીંયા કેટલા આપેલા છે? 1 વડે 13. 1 વડે 13 છે ને, તો એની પહેલાં કોણ આવશે? હા, 1 વડે 12 આવશે ને. તો ચાલો આપણે લખીશું અહીંયા 1 વડે 12. ચાલો હવે એની નીચે કેટલા આપેલા છે? 1 વડે 17 છે ને, તો એની પહેલાં કેટલા આવે? હા, 1 વડે 16.
29 ની પહેલા શું આવે? હા 28 આવે ને, બગડે આપણે 28. ચાલો હવે અહીંયા આપણને એટલે બગડે 12 આપે છે, તો એની પહેલા શું લખશું? 2 × 11. ચાલો હવે અહીંયા શું આવ્યું છે જુઓ, જોઈ બધા 5 × 5 છે ને, તો એની પહેલા તો બધાને ખબર જ હોય 6 × 4 આવશે. અહીંયા કોણ છે? એકડે મીડે 10 છે, તો એકડે મીડે 10 ની પહેલા કોણ આવશે? 9 × 9. અને અહીંયા છે બગડે 7 × 27, તો બગડે 7 × 27 ની પહેલા કોણ આવે? બગડે 6 × 26 આવે ને, તો ચાલો આપણે અહીંયા બગડે 6 × 26 લખીશું. જુઓ બધા બોર્ડ પર વ્યવસ્થિત જોઈ લેજો, આપણે આ જ રીતે ઘરે લખવાનું છે, જાતે લખશો ને. ચાલો હવે બધાએ જોઈ લીધું એ પેજ ઉપર, હવે આપણે બાજુનું પેજ એના પછીનું એટલે કે 21 નંબરનું પેજ જોયું બધાએ. 21 નંબરના પેજ ઉપર જુઓ, આપણે 7 × 1 = 71 શીખી ગયા, પછી શું આવશે? 7 × 1 = 71 પછી બોલો બોલો 7 × 72 બરાબર ને. તો હવે આપણે 7 × 72 શીખીશું. 72 કેમ થાય? તો આપણે જે 70 સુધી શીખ્યા હતા ને, 7 × 70 એમાં 2 ઉમેરીએ એટલે આપણને 72 મળે. 70 + 2 બરાબર કેટલા મળે આપણને? 72. તો જેમ આપણે 71ને ગૂંટ્યા એ રીતે આપણે અહીંયા 72ને પણ ગૂંટવાના છે. જુઓ અહીંયા 7 × 72 આપેલા છે અને અહીંયા બધાને ગૂંટવાના છે, આપણે ગૂંટીશું ને બોલતા જઈશું. ચલો બોલજો મારી સાથે, 7 × 72 બીજા જે નીચે નાના નાના બોક્સ આપેલા છે ને એમાં આપણે 7 × 72 સરસ અક્ષરે લખવાનું છે. જો આ બંને લીટીને અડે એ રીતે, એની બહાર પણ ન જાય અને એની અંદર પણ ન લઈ જાય, એ બંને લીટીને અડે એ રીતે આપણે લખવાનું છે. ચાલો લખીએ, 7 × 72 7 × 72. આ રીતે આપણે બધા બોક્સને ભરી દેવાના છે અને બોલતું જવાનું છે એટલે આપણને યાદ રહે. ચાલો ત્યાર પછી એની બાજુમાં આપેલું છે એને આપણે જોવાનું છે. જો અહીંયા શું લખેલું છે? 7 × 70 + 2 બરાબર 7 × 72. તો એને પણ આપણે નીચે ગૂંટવાનું છે બરાબર છે. ચાલો આપણે એને ગૂંટીશું. 70 + 2 = 72 બોલો બધા. 70 + 2 = 72 આ ગૂંટાઈ જાય. ત્યાર પછી નીચે બીજી 3 લાઈન આપેલી છે, એ 3 લાઈનમાં આપણે આ જ રીતે હું અહીંયા શીખું છું એ રીતે તમારે લખવાનું છે સરસ અક્ષરે. હું ચાલો લખો બધા ને બોલજો, 70 + 2 = 72 70 + 2 = 72 આ રીતે બધાને સરસ અક્ષરે લખવાનું છે. જોઈ લેજો બોર્ડ પર સરસ અક્ષરે, હા જોજો બધા. ચાલો ત્યાર પછી આપણને નીચે એક પ્રવૃત્તિ આપેલી છે. એ પ્રવૃત્તિમાં આપણને શું કહ્યું છે કે 11 થી 20 અંક ઊંધા લખો. 11 થી 20 અંકને ઊંધા લખવાના છે. આપણે 2 × 11 ને 1 × 12 ને એવું તો સીધું બોલતા આવડે છે, પણ ઊંધા એટલે કે ક્યાંથી શરૂ થશે? 20 થી શરૂ થશે ને. જો અહીંયા એક તમને ચિત્ર આવેલું છે ઈયળ જેવું છે ને, તો એમાં અહીંયા બગડે 20 લખેલા છે, બાકી બધા રાઉન્ડ ખાલી છે, છેલ્લે 2 × 11 આપેલા છે. તો આપણે 20 લખેલા છે તો એની પહેલાં શું આવશે? 19. 20 ની પહેલા 19. ચાલો હવે 19 ની પહેલા 18. તો બોલો બધા ને લખો, 19 ની પહેલા 18. ચાલો 18 ની પહેલા 17. તો બોલો
પહેલા કોણ આવશે? ડિસેમ્બર મહિનાની બુકમાં તમારે બંને પેજ એટલે કે પેજ નંબર 20 અને 21 બંને પૂરા કરવાના છે. કરશો ને બધાય? સારું, ચાલો ત્યારે આવજો.